अमरेली जिल्लाना लाठी श्रीमती NH संघवी कन्या विद्यालय की त्रण विद्यार्थिनीओए शाळानु नाम रोशन कर्युं। 5 सप्टेम्बर थी 12 सप्टेम्बर सुधी भावनगर जिल्लाना पालीताणाना वाळुकड लोकमेशाळा खाते NCC केम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां लाठी संघवी कन्या विद्यालयनी गुजरात गर्ल्स बटालियननी 22 बहेनोए भाग लीधो हतो। आ स्पर्धामां बेस्ट परेड स्पर्धामां संघवी शाळानी बहेनो ધોળિયા અર્ચિતા બીજો નંબર પ્રાપ્ત કરેલો, જ્યારે સંગીત સ્પર્ધામાં મારું યથાએ પ્રથમ રેન્ક મેળવી મેડલ પ્રાપ્ત કરેલો, તેમજ સાંસ્કૃતિક સ્પર્ધામાં બીજો નંબર શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ શ્રીમતી NH સંઘવી કન્યા વિદ્યાલયની શાળાને NCCની મંજૂરી મળ્યા બાદ પ્રથમ કેમ્પસમાં શાળાનું નામ રોશન થતાં આચાર્ય શ્રી દર્શનાબેન ગીડા, શિક્ષકગણ, ટ્રસ્ટી રાજેશભાઈ નોડાએ અભિનંદન, NCCના ઓફિસરો હતા એણે પણ અમારા સંસ્થાના ખૂબ વખાણ કર્યા, અને વિદ્યાર્થીની બહેનોના પણ કે એ લોકો શિસ્તમાં રહેવામાં બધી જ રીતે ખૂબ સારી રીતે કામગીરી કરી છે એવા પણ અમારા મોઢે વખાણ કર્યા, અને ત્યાં પણ એનું પરફોર્મ ખૂબ સરસ રહ્યું। આવી રીતે અમારી સંસ્થા છે એના વિદ્યાર્થીની બહેનો આગળ વધે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી ઈશ્વર પ્રાર્થના સર હસ્તે। અમારી સંસ્થા શ્રીમતી NH સંઘવી કન્યા વિદ્યાલય લાઠી ને 2 પહેલાં NCCની મંજૂરી મળી ગઈ હતી, પણ 2 કોરોનાના કારણે અમે કેમ્પમાં જઈ શક્યા નહોતા। આ વર્ષે પ્રથમવાર 22 વિદ્યાર્થીઓ અને એક અમારા ટીચર ટ્રેનર કરુણાબેન, એવી રીતે કુલ 23 જણા વાળુકડ મુકામે 8 દિવસની શિબિર માટે ગયા હતા। 5 તારીખથી શિબિર શરૂ થઈ અને 12 તારીખ સુધી આ શિબિર ચાલ્યું, અને એમાં પણ આ લોકોનું પરફોર્મન્સ, અમારા વિદ્યાર્થીની બહેનોનું પરફોર્મન્સ ખૂબ સરસ રહ્યું હતું। એ લોકોએ ત્યાં માસ્ટ ડ્રિલ, પછી જુદી જુદી પ્રવૃત્તિઓ જે NCC દરમિયાન થતી હોય છે એ બધી જ પ્રવૃત્તિઓ ત્યાં થઈ, અને એમાં બધાએ ભાગ લીધો। ત્યાંના બધા લોકોએ પણ બહેનોનો કામગીરીના ખૂબ વખાણ કર્યા, અને એમાં પણ માસ ડ્રિલ છે એમાં અમારી સ્કૂલની વિદ્યાર્થીની છે એ 2 નંબર પ્રાપ્ત કરી। પછી એક કાવ્ય સ્પર્ધા હતી કલ્ચરલ એક્ટિવિટીમાં, એમાં પ્રથમ નંબર મારું યથા કરીને છોકરી છે એ પ્રથમ નંબર લાવી, અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે એમાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલો અને એમાં રનર્સઅપ તરીકે જીતીને શિલ્ડ લાવેલ છે। આ રીતે વિદ્યાર્થિનીઓએ ખૂબ સરસ ત્યાં પરફોર્મ કર્યું, અને અમે જ્યારે એને ત્યાં લેવા ગયા ત્યારે ત્યાંના